સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલ ખાતે શારકીય રમતોત્સવ 2023 યોજાયો હતો. હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલમાં આજથી 4 દિવસનો તાલુકા કક્ષાનો શારકીય રમતોત્સવ 2023નો પ્રારંભ થયો હતો, જેમાં તાલુકાના 40થી વધુ શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સવારથી વિવિધ એથ્લેટિક્સમાં વિવિધ ઇવેન્ટો યોજાયા હતા. તાલુકાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાની તાલુકા કક્ષાની શારકીય રમતોત્સવમાં આજથી પ્રારંભ થયો છે. તો તારીખ 1, 2, 4 અને 9 સપ્ટેમ્બર એમ 4 દિવસ યોજાશે, જેમાં 14, 17 અને 19માં ભાઈઓ 100થી લઈ 5000 મીટરની દોડ કરી હતી. ત્યારે લાંબી કૂદ, ઊંચી કૂદ, લંગડી, ફાળકૂદ, ઘોરા ફેંક, ચક્ર ફેંક, બરસી ફેંક વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. આવતીકાલે 2 સપ્ટેમ્બર બહેનોના એથ્લેટિક્સ સ્પર્ધા યોજાશે. 4 સપ્ટેમ્બરે ખોખો અને કબડ્ડી ભાઈઓ અને બહેનોની સ્પર્ધા પક્તાપુર ખાતે યોજાશે. છેલ્લા દિવસે 9 સપ્ટેમ્બરે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની રમતગમત સંકુલમાં યોજાશે. જીર રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.